આજે હું તમને તમારા જેવા એક તોફાની છોકરાની વાત કરવાનો છું એનું નામ ટોમ હવે આ ટોમ જે છે એ એની માસી સાથે રહેતો હતો અને ટોમને હંમેશા રવિવાર આવે એટલે બહુ ગમે જોકે તમને બધાને પણ રવિવારે બહુ મજા પડતી હશે કે નિરાશ ઉઠવાનું શાંતિથી અને પછી કોઈ જ બીજું કામ નથી નથી શાળાએ જવાનું નથી ક્યાંય જવાનું અને બસ પડ્યારો એટલે ટોમ પણ આવી જ રીતે એક રવિવારની સવારે એની પથારીમાં પડ્યો પડ્યો સપના જોતો હતો કે આજે રવિવાર છે અને આજે હું કયા કયા કામ કરીશ કોની કોની સાથે રમવા જઈશ અને એટલામાં જ ટોમને તેની માસીનો અવાજ સંભળાયો કે હે ટોમ અલે ટોમ બસ મોડા સુધી પડ્યો જ રહું છું કઈ કામ ધંધો છે કે નહીં ચલુંઠ એ ટોમ આંખો ચોડતો ચોડતો આ માસી એમ કરતો કે બહાર આવ્યો બહાર આવીને જોયું તો અરે બાપરે ચૂનો ભરેલી મોટી ડોલ અને ચૂનો કરવાની મોટી પીછી આ બે વસ્તુ જોઈને ટોમ અડધી વાત તો સમજી જ ગયો ટોમની માસીએ કહ્યું કે જો ટોમ આપણી આ બહારની ઘરને ફરતી જે દિવાલ છે એ રંગવાની ઘણા દિવસથી રહી જાય છે તો તું ઝડપથી તૈયાર થઈ જા અને દીવાલ રંગી દે ચૂના વડે દિવાલ રંગી દે ટોમ ઘડીકમાં પેલી ડોલ સામે જુએ ઘડીકમાં પીછી સામે જુએ ઘરની બાર દીવાલ સામે જુએ માસી સામે જુએ એને થયું કે આ દિવાલ રંગવાનો રિવાજ કાઢ્યો કોને એમને કેટલી સરસ દીવાલ લાગે છે પણ હવે છૂટકો નતો એટલે ભારે અહીંયા દુઃખ સાથે ડોલ અને પીછી લઈ અને બહાર આવ્યો દીવાલ પાસે ઊભો ઉભો જોયા કરો ક્યાંથી શરૂ કરવું પણ એને અચાનક એક આઈડિયા આવ્યો એટલે એને એની ફેવરિટ સિટી એમ સિટી મારતા મારતા પેલો ચૂનો કરમણ શરૂ કરી દીધું થોડીક વાર થઈ અને એનો એક ભાઈબંધ બેન એનું નામ એ હાથમાં લાલ ચટાક મોટું એક સફરજન લઈને આવતો દેખાયો પણ એની તરફ કોઈ ધ્યાન આપ્યા વગર ટોમે તો શરૂ જ રાખ્યું ચૂનું શરૂ કર્યો એટલે બેને આવી અને ટોમ પાસે આવીને એની મજાક કરી આ હા 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 ટોમ શાયર શું વાત છે રવિવારના દિવસે કામ તો એની તરફ જોયા વગર આમ જ મારતા મારતા કહ્યું કે કામ તું આને કામ કહું છું એટલે કે એમ આ કામ નથી ભલે એને કામ કેવું હોય તો કે બાકી આ જે ચૂનો કરવો દિવાલ પર એક કળા છે અને ટોમ જે બી આ કળા બીજા કોઈને આવડતી નથી અને ભલે કોઈને કામ લાગતો હોય તો લાગે પણ આ આર્ટ આ કળા ટોમ શહેરને પસંદ છે એમ કરીને એને બહુ રસપૂર્વક જાણે એનું બહુ જ ગમતું કામ હોય એવો દેખાવ કરીને ચૂનો મારવાનું શરૂ જ રાખ્યું બેનથી ખાસ્સી વાર પછી રહેવાયું નહીં એટલે ધીમેથી કે કે ટોમ હું શું કહું છું લાવને હું થોડોક ચૂનો મારું હમ હમ હ ભાઈ જો બેન તું મારો ભાઈબંધ ખરો પણ આ ચૂનો મારવાનું કામ જેવા તેવાનું નથી આ કળા છે અને તું સમજી ગયો ને તું રહેવા દેબી ચૂનો સારું એટલે બેન થી તો હવે બરાબર ટકાય જ નહીં કે સારું કેટલું જબરજસ્ત કામ છે અને ટોમ કેટલો બધો ખુશ દેખાય છે ચૂનો મારવામાં ટોમ હું શું કહું છું કે સેજ હું કોઈ ભૂલ નહીં કરું થોડીક વાર સેજ ના 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 ભાઈ જો આ આ કામ નથી બગા તારું તું રવા દે આ તું ટોમ હું શું કહું છું કે હું તને મારું સફરજન આપીશ એટલે ટોમ જાણી જોઈને ખોટો ખોટો ગુસ્સો સફરજન આ સફરજનની વાત છે અરે તને ખબર નથી કે આ દિવાલ પર ચૂનો કરવો એટલે કે જેવા તેવાનું કામ છે અને મારી માસીએ મને અને માત્ર મને જ કહ્યું છે અને તું આમાં કંઈક ગરબડ કરું તો મારી માસી મારું કચુંબર કાઢી નાખે યાર સમજાય છે તને સફરજનની વાત છે યાર સફરજન માટે હું તને યાર શું યાર એમ કરીને ટોમ તો ફરી પાછું બેન હવે તો આકળ વિકળ થાય કે હવે તો એટલે કે બેન યાર આપણી ભાઈબંધીના સોગંદ અને ટોમ અંદરથી તો બરાબર રાજી થયો પણ આમ ચહેરા પર અરે આમાં ભાઈબંધી વચ્ચે ક્યાંથી આવી સારું પણ જો બરાબર ખ્યાલ રાખીને હું કહું એ પ્રમાણે ચૂનો કરવાનો બરાબર બેન રાજી થઈ ગયો સફરજન ટોમને આપી અને પીછી લીધી અને હવે ટોમના બદલે બેન ચૂનો કરવા માંડ્યો બેન નિરાશ આમ એક ઝાડના ટેકે બેઠો ત્યારે છાંયડામાં અને પેલો બેન પરસે રેપઝેપ થાય અને ટોમ માત્ર એક આમ સફરજનનો એક બટકો ભરે હા બેન બરાબર છે બરાબર છે થોડું જો ના 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 ડાબી બાજુ પર થોડો વધારે ચૂનો કર હા બરાબર છે બરાબર આવી સૂચનાઓ આપે રાખે અને બેન તો જે રેપ જેપ થઈ ગયો થાકી ગયો એટલો તાપ પડે અને ટોમ શાંતિથી પેલું સફરજન ખાઈ ગયો થોડીક વાર પછી એના બીજા મિત્રો આવ્યા બધાને ટોમે આ જ રીતે કામે લટકાવ્યા કે ચૂનો કરવો તો કળા છે આર્ટ છે અને આ જ રીતે એને આખી દિવાલ તો રંગાઈ જ ગઈ ઉપરથી પતંગ લખોટીઓ રમકડાનો સૈનિક તાળું ચાવી આવી જુદી જુદી વસ્તુઓ બધા એના મિત્રો પાસેથી ભેગી કરી લીધી બધા આવ્યા હતા તો ટોમની મજાક કરવા માટે પણ ટોમે એવો આઈડિયા કર્યો કે બધા એને વસ્તુઓ આપતા ગયા અને ટોમને જે ભાગમાં આવેલું એ કામ કરતા પણ ગયા બધો જ આખી ચૂનાની ડોલ ખાલી થઈ ગઈ દિવાલ રંગાઈ ગઈ એટલે ટોમ દોડતો દોડતો ઘરમાં ગયો કે માસી હું રમવા જાઉં છું માસી કે એક મિનિટ ઉભરે દિવાલ રંગાઈ કે નહીં હા માસી રંગાઈ ગઈ કેટલી રંગી અડધી રંગી કે નહીં માસી આખી આખી દીવાલ રંગાઈ ગઈ હે માસીના ચર અરે એટલે એ પણ બહાર આવે જોવા માટે દિવાલ જો વાહ 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 ટોમ જો તું રમવા જાવ એ પહેલા બીજું એક કામ કર ના બેટા તે બહુ સરસ દિવાલ રંગી છે જા ઘરમાંથી એક બીજું મોટું લાલ સફરજન લઈને ખાતો ખાતો રમવા માટે જા એટલે ટોમ રાજીનો રેડ થઈ ગયો ને જતા જતાં બોમ્બ પાડીને કે માસી ફરી આવું બીજું કંઈક કામ હોય તો કહેજો કેવો લાગે આ ટોમનો આઈડિયા તમને બધા ઘરમાં કોઈ કામ સોંપે છે અને સોંપે તો પછી તમે કેવા ઉત્સાહથી કરો છો કે શું કરો છો એના વિશે તમે તમારા મમ્મી પપ્પા ભાઈ સાથે આ વાર્તા કહ્યા પછી વાતો કરજો ઓકે